नमस्कार, गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, हूँ पंचाल स्नेहा पीपी सवाणी शाळामां आप सौने आवकारू छूँ। धोरण 3 विषय पर्यावरण आसपास पाठ 6 खाधा विना न चाले। विद्यार्थी मित्रों, आज आपणे पाठ 6 नी शुरुआत करवानी छे, जेनुं नाम छे खाधा विना न चाले। तो विद्यार्थी मित्रों, આપણે જાણીએ છીએ કે ખોરાકનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, ખાધા વિના આપણને ચાલે નહીં। શરીરને શક્તિ મળી રહે તે મુજબ આપણે પોષણયુક્ત ખોરાક જરૂરી છે। ખોરાક આપણને તો શું પૂરું પાડે, તો કે કાર્ય કરવાની શક્તિ, શરીરની વૃદ્ધિ અને રોગ સામે રક્ષણ મેળવવા શક્તિ આપે છે। ખોરાકના બધા જ પોષક ઘટકો મળી રહે તેવો સમતોલ આહાર લેવો જોઈએ। આપણો આહાર પણ સમતોલ હોવો જોઈએ, આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જેથી આપણને બધા પોષક તત્વો ઘટકો છે તે મળી રહેવા જોઈએ। આપણા શરીરને પૂરતા પોષક મળી રહે તે માટે આપણે દૂધ, જુદા જુદા ધાન્ય, અનાજ, કઠોળ, લીલા શાકભાજી, પાકા ફળો વગેરે ભોજનમાં ખાવું જોઈએ। આપણને એક જ વસ્તુ દરરોજ ખાવાથી કે ન ભાવતી વસ્તુઓ ન ખાવાથી અમુક તત્વોની ઉણપ રહે છે, પરિણામે રોગનો ભોગ બનીએ છીએ। ભારતના જુદા જુદા રાજ્યોમાં લોકોના ખોરાકમાં ભિન્નતા જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદા જુદા રાજ્યમાં જુદી જુદા ખોરાક બધા લોકો ખાય છે। હવે આપણે ખોરાકને કેવી રીતે ખાવો જોઈએ, તો ખોરાકને ખાવાની અમુક ટેવો છે તે પ્રમાણે આપણે ખોરાક ખાવો જોઈએ। તો કે ખોરાકને ચાવીને ખાવો જોઈએ, અઠવાડિયામાં રોજ જ જુદી જુદી દાળ ખાવી જોઈએ, રોજના આહારમાં લીલા શાકભાજી ખાવા જોઈએ, ત્યારબાદ આહારમાં ફળોનો પણ ઉપયોગ કરવો જોઈએ, અને જમ્યા પછી બ્રશથી દાંત સાફ કરવા જોઈએ। તો ખાવા માટેના આવા કેટલાક નિયમો છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ 6 ખાધા વિના ન ચાલે। ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા, ત્યારબાદ બાજુમાં બેઠેલી જે છોકરી તે કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા, ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું, હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો અને રોટલી અને દાળ જમ્યા હતા। એટલે વિદ્યાર્થી મિત્રો, ગુરુદ્વારામાં શાનું જમણ આપવામાં આવે, તો જવાબ આવશે રોટલી અને દાળ। માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા। ત્યારબાદ મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી મારા માટે દાબેલી લાવી હતી અને મેં એની મજા માણી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો દરેક બાળકે અલગ અલગ ખોરાક ખાધો હતો। ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા તે તમારે અહીં આ પ્લેટમાં લખવાનું છે। વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે તમને ભૂખ લાગી છે? ત્યારબાદ આપણે હવે આ પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગે છે? તો જવાબ આવશે, મને ખૂબ ભૂખ લાગે છે ત્યારે પેટ ખાલી ખાલી લાગે છે, કામ કરવાની ઈચ્છા થતી નથી, અશક્તિ જણાય છે અને કંઈક ખાવાનું મન થાય છે। આ ઉપરથી મને ખબર પડે છે કે મને ભૂખ લાગી છે। શું તમારા ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? તો જવાબ આવશે હા, એક વખત મારી મમ્મીને મલેરિયાનો તાવ આવ્યો હતો,
ત્યારે ત્રણેક દિવસ સુધી ઘરમાં બની શકી નહોતી, પરિણામે અમારે બહારથી ભોજનની વ્યવસ્થા કરવી પડી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોઈએ તો ઘણા બધા કારણો એવા હોઈ શકે કે જેના કારણે તેના ઘરમાં જમવાનું બન્યું નહીં હોય. તો બાળકના માતા પિતા ગરીબ હોય કે જેઓ બે ટંકનું જમવાનું મેળવી શકતા ન હોય. ત્યારબાદ બાળકની માતા બીમાર હોય અને તેના પિતા મજૂરીએ અથવા કે નોકરીએ ગયા હોય. પ્રશ્ન નંબર 4, શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? તો કે ના, બધા બાળકોએ એક સરખો ખોરાક ખાધો ન હતો, કારણ કે બધા જ બાળકો જુદા જુદા એટલે કે વિવિધ રાજ્યના પણ હોઈ શકે, માટે બધા બાળકોનો ખોરાક કેવો હતો? તો કે જુદો જુદો હતો.